જામનગર લીમડા લાઈનની શ્રી ભારત માતા આદર્શ ગરબી મંડળથી પ્રાચીન વેશભૂષા રાસ ભારત માતા આદર્શ ગરબી મંડળને યથાવત ઠળાવી અનેકતામાં એકતાનો ભાવ પ્રદર્શિત કરી રહ્યા છે. ગુજરાતમાં નવરાત્રી પર્વ પર ખૂણે ખૂણે વિવિધ પ્રકારે નવરાત્રીની ઉજવણી અને ગરબાનું આયોજન થતું હોય છે. ગરબા રમવા ખુદ દેવ દેવતા આવે, પ્રાચીન ગરબા રમતા હોય તેવું જામનગરના લીમડા લેન શેરી નંબર 3માં આવેલી ભારત માતા આદર્શ ગરબી મંડળમાં જોવા મળે છે, જ્યાં 6 દાયકાથી આ પ્રકારે અનોખા પ્રાચીન ગરબા જોવા મળે છે, જ્યાં વેશભૂષા સાથે રાસ ગરબા રમવામાં આવે છે. ભારત માતા ગરબી મંડળની સ્થાપના વર્ષ 1960માં થઈ હતી અને હાલ જરહરતું 64મું વર્ષ શરૂ છે. છેલ્લા 64 વર્ષથી સતત કાર્યરત વીતેલા આ 6 દાયકાના સમયગાળામાં ગરબી તેમના વિરાટ આયોજન, પરંપરાગત રાસ ગરબાની રજૂઆત, બારાઓ અને યુવકો દ્વારા લેવાતા અભૂતપૂર્વ દાંડિયા રાસ, પ્રાચીનતમ ગરબા, દુહા છંદની ગાયકી દ્વારા પ્રગટ થતો ભક્તિભાવ, શિસ્તબદ્ધ કાર્યકરો, સુઘડ વ્યવસ્થાપનના કારણે જેટલી વિખ્યાત છે તેટલી જ ધાર્મિક અને ઐતિહાસિક મહાનુભાવોના પાત્રોની વેશભૂષા દ્વારા રમાતી ગરબીના કારણે પણ તેટલી જ ખ્યાતિ પામી છે. આ ગરબીનું સંચાલન આ જ વિસ્તારમાં વસવાટ કરતા વિશાળ રામાણી પરિવારના બંધુઓ તથા લીંબાચિયા પરિવાર દ્વારા ગજેરા પરિવાર દ્વારા કરવામાં આવે છે. જ્યારે ભારતના ભાગલા પડ્યા ન હતા ત્યારે આ પરિવાર હાલના પાકિસ્તાનના શહેર કરાંચીમાં વસવાટ કરતા હતા અને ઈસવીસન 1942માં પણ સ્વર્ગીય ભાણજીભાઈ સંઘરાજભાઈ પટેલ અને તેમના બંધુઓ પટેલ યુવક મંડળના નેજા હેઠળ નવરાત્રિની પરંપરાગત અને હોંશભેર ઉજવણી કરતા હતા. સ્વતંત્રતા પ્રાપ્તિના વર્ષમાં તેઓ જામનગર સ્થળાંતર થયા. જામનગરના વસવાટની સાથે જ આ પરિવારે ઈસવીસન 1947થી શહેરમાં નવરાત્રિની ઉજવણી અને ગરબીનું આયોજન આરંભ્યું. જામનગરમાં સૌપ્રથમ રામજી લક્ષ્મણના ડેલામાં, ત્યાર પછી આંદા બાવા આશ્રમવાળી જગ્યામાં, પંચેશ્વર ટાવર વિસ્તારમાં નવરાત્રિની ઉજવણી કરી હતી. પરંતુ ત્યાર પછી લીમડા લેન વિસ્તારમાં સ્થાયી વસવાટની સાથે જ આ જ વિસ્તારના પટેલ ચોકમાં સ્થાનિકોનો સહકાર ભારત માતા આદર્શ મંડળની રાહબારી હેઠળ ગરબીનો પ્રારંભ કર્યો. તેમજ વર્ષ 2010માં 50મા વર્ષે સુવર્ણ જયંતિની ઉજવણી કરી. આ વર્ષે પણ ભારે લોકચાહના સાથે કાર્યરત છે. આ ગરબી અનેક પ્રકારે વિશિષ્ટતા ધરાવે છે, જેમાં સૌથી ધ્યાન આકર્ષક બાબત એ છે કે આ વિસ્તારમાં વસતા મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી પરિવારો પણ આ ગરબી મંડળના સમગ્ર આયોજનમાં સક્રિયપણે જોડાઈને સેવા આપી રહ્યા છે અને ગરબી મંડળના નામ ભારત માતા આદર્શ ગરબી મંડળને યથાર્થ ઠરાવી અનેકતામાં એકતાનો ભાવ પ્રદર્શિત કરી રહ્યા છે. હર્ષદ ખંદેડિયા, જેડેશ ટીવી, જામનગર. જાહેર આમંત્રણ. પ્રાંતિજ ખાતે શ્રી ખેતરવાડા મેલડી માતાજીનું 12મો 2 દિવસીય પાટોત્સવમાં માઈ ભક્તો તથા ધર્મપ્રેમી લોકોને જાહેર આમંત્રણ. પાટોત્સવના પ્રથમ દિવસે તારીખ 16/10/2024 બુધવારે સવારે 9:30 કલાકે શ્રી ખેતરવાડા મેલડી માતાજીના મંદિરથી ભવ્ય શોભાયાત્રા નીકળશે અને પ્રાંતિજ રેલવે સ્ટેશન, બજાર ચોક, ખોડિયાર કુવા, ભાખરિયા બસ સ્ટેશન થઈ અને પરત શ્રી ખેતરવાડા મેલડી માતાજીના મંદિર ખાતે પરત આવશે. નગરયાત્રામાં પરમ પૂજ્ય મહંત શ્રી જયરામ કિરીજી ગુરુ, શ્રી બળદેવ કિરીજી મહારાજ તથા શ્રી લક્ષ્મણ ભારતી મહારાજ, જરણેશ્વર મહાદેવ મંદિર, મહેતાપુરા હિંમતનગરના મહંત ઉપસ્થિત રહેશે. તો પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસ ગુરુ અનિરુદ્ધદાસજી, નિર્મોહી શ્રી વીરેશ્વર મહાદેવ મંદિરના મહંત ઉપસ્થિત રહેશે. તો તારીખ 16/10/2024 બુધવારના રોજ રાત્રિના 9:30 કલાકે ભવ્ય લોક ડાયરો યોજાશે, જેમાં રાકેશ બારોટ, આરતી પ્રજાપતિ તથા મમતા સોની અને જીગર ઠાકોર ઉપસ્થિત રહેશે. તો પાટોત્સવના બીજા દિવસે તારીખ 17/10/2024 ગુરુવારના રોજ દેશ શુદ્ધિ, યજ્ઞ પ્રારંભ, સ્થાપિત તેઓનું પૂજન, અગ્નિ સ્થાપન, ચંડી પાઠથી માતાજીનો અભિષેક,
રાજોપચાર પૂજન, શ્રીફળ હોમ, મહાઆરતી, મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે. નિમંત્રક શ્રી પંકજભાઈ અમૃતભાઈ રાવલ તથા સમસ્ત જયમાળી પરિવાર. શુભ સ્થળ શ્રી ખેતરવાડા મેલડી માતાજી મંદિર, રેલવે સ્ટેશન રોડ, જેબી પાછળ, તાલુકો પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. જયમાળી પંકજભાઈ રાવલનો મોબાઈલ નંબર 9825154461. રાહુલભાઈ રાવલનો મોબાઈલ નંબર 9898829810. નમસ્કાર મિત્રો, જય માતાજી. હું છું આપનો રાકેશ બારોટ. આપ સૌ મિત્રોને જણાવતા ખૂબ આનંદ થાય છે કે હું આવી રહ્યો છું પ્રાંતિજ ખેતરવાળી મેરડી માતાજીના મંદિરે ભવ્ય લોક ડાયરામાં. તો આવો આપણે સૌ સાથે મળી અને ખૂબ આનંદ કરીએ. તારીખ છે 16/10/2024 રાત્રે. સ્થળ ખેતરવાળી મેરડી માતાજી પ્રાંતિજ. નમસ્કાર, જય માતાજી. મિત્રો, હું મમતા સોની આવી રહી છું ખેતરવાડામાં મેલડી માતાજીના મંદિરે પ્રાંતિજમાં. તારીખ 16/10/2024 બુધવારના રોજ રાત્રે 10 વાગે. તો આપ સૌ લોકોને પણ જરૂર જરૂરથી પધારવા હાર્દિક અને જાહેર આમંત્રણ છે. આપ લોકો જરૂર જરૂરથી આવજો પ્રાંતિજ મેલડી માતાજીના ધામે. આપણે બધા સાથે મળીને મોજ કરીશું. જય માતાજી. માતાજી, મિત્ર, હું છું આપનો શંકરજીકા ઠાકોરને. હું આવી રહ્યો છું તારીખ 16/10/2024 ના બુધવારે રાત્રે 9:30 કલાકે ખેતરવાળા મેલડી માતાનો મંદિરે. તો હું પણ આવવાનો છું, તમે પણ આવો. જય માતાજી, જય મા મેલડી મા. પ્રાંતિજ પ્રાઇમ. પ્રાંતિજ ખાતે પહેલું અદ્યતન તમામ સુવિધાઓ યુવક રાજ ડેવલપર્સ નિર્મિત કોમર્શિયલ શોપિંગ સેન્ટર એટલે કે પ્રાંતિજ પ્રાઇમ. પહેલું રેરા અપ્રુવર શોપિંગ બધી જ સુવિધાઓથી સજ્જ. આકર્ષણ એલિવેશન, બેઝમેન્ટ પાર્કિંગ, એક મેડિકલ સ્ટ્રક્ચર લિફ્ટ, 2 રેગ્યુલર લિફ્ટ, દરેક યુનિટમાં વોશરૂમ, ફાયર સેફ્ટીથી સજ્જ અને રેડી પોઝિશન. દરેક ગ્રાહક વેપારીઓને પરવડે તેવી નજીવી કિંમત. હોસ્પિટલ, હોટેલ, નાસ્તા હાઉસ, પ્રોવિઝન સ્ટોર, ડેરી પાર્લર સહિતના તમામે તમામ ધંધાઓને અનુરૂપ મોકાની જગ્યા. વહેલા તે પહેલાના ધોરણે, હવે ફક્ત જૂજ યુનિટ જ બાકી. ફેસ્ટિવ બુકિંગ ઓફર. બુકિંગ કરાવો દશેરા સુધીમાં અને મેળવો યુનિટ કિંમત પર 5% ડિસ્કાઉન્ટ. ડિસ્કાઉન્ટ ઓફર તારીખ 1/9/2024 થી 12/10/2024 સુધી જ. એકવાર પ્રાંતિજ પ્રાઇમ કોમર્શિયલ શોપિંગ સેન્ટર ની અવશ્ય મુલાકાત લો. સ્થળ પ્રાંતિજ પ્રાઇમ, જનતા પેટ્રોલ પંપ ની બાજુમાં, પોલીસ સ્ટેશન ની સામે, સાપર રોડ, નેશનલ હાઈવે નંબર 48, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર 8511724403. મોબાઈલ નંબર 9909990161. પ્રાંતિજ શહેરમાં ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ. પ્રાંતિજ શહેરમાં સૌથી મોટી ડિસ્પ્લે ધરાવતો શોરૂમ ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ. ફ્રીજ, એલઈડી ટીવી, એસી, કુલર, વોશિંગ મશીન, ઘરઘંટી, ઓવન, મોબાઈલ સહિત ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓનો વિશાળ શોરૂમ એટલે ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ. દરેક ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓ ખૂબ જ વ્યાજબી અને સ્ટાન્ડર્ડ કંપનીની હાજર સ્ટોકમાં મળી રહેશે અને સરળ હપ્તે વગર વ્યાજે મળશે. કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સ ની ચીજ વસ્તુઓ ખરીદવા માટે આજે જ અમારા શોરૂમ ની મુલાકાત લો. સ્થળ 456 પ્રમુખ સંગમ કોમ્પ્લેક્સ, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર 8509664 પટેલ. અમારી બીજી બ્રાન્ચ ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ, B2425 સેતુ સ્ક્વેર કોમ્પ્લેક્સ, મોટા ચિલોડા. મોબાઈલ નંબર 9898
0848 0803 રાજ પટેલ.